गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपने जो गणित धोरण पांच में क्षेत्रफळ अने परिमिति विषे अभ्यास करी छु। तो जो अहीं तमारे कोनो टुकड़ो मोटो छे, बराबर? तो जो पाद अने बीनी एक दुकान में आम पापड़ केरी नो सुकायलो पापड़ खरीदे छे, बराबर? तो तेना टुकड़ा आ प्रमाणे देखाई रहा छे। अहीं तमने कोनु कोनु नाम आप्युं छे, पार्थ अने गिनी। कोनु नाम आप्युं छे? पार्थ अने गिनी, बराबर। तो जुओ, पार्थ अने गिनी बंने शुं वेची रहा छे? पापड़ ने केरी नी टुकड़ियो, बराबर। तेमना टुकड़ा आ प्रमाणे देखाई रहा छे। तो हवे जुओ, तमने अहीं एक चोरस शू आपेलू छे? आकृति, बराबर। एमां अहीं केटला लखेला छे? 6 सेमी, बराबर। पछी बाजुमां केटला छे? 5 सेमी। पछी अहीं टुकड़ो, पछी आनी अंदर तमारे शू करेलू छे? कलर वर्क। शू करेलू छे? तो तमने अहीं प्रश्न लीधो छे के गिनी अने पाठ वच्चे सुकायेला पापड़ केटला छे। तो जो कोनो टुकड़ो मोटो छे तेमांथी कोई पण समझी शकातुं नथी, बंने भाग सरखा पाड्या नथी એટલે સમજી શકાતું નથી। કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવે છે તે અંગે ચર્ચા કરો। અહીંયા તમને આકૃતિ આપી છે, એના પરથી તમારે પાઠ અને ગિની બંનેના મિત્રોને નાના ચોરસ ખાનાનો ઉપયોગ કરવાનો અને સૂચવ્યું છે। તો જુઓ, ફરી તમને અહીંયા કીધું છે કે નાના એક શેરી આકૃતિ આ દોરવાની છે, બરાબર। હવે જુઓ, અહીંયા તમને કીધું છે टुकड़ो टुकड़ो बी, बराबर। पछी अहीं कीधुं छे 5 सेमी, बराबर। केटला सेमी? 5 सेमी। अहीं पण 5 सेमी। હવે જુઓ, તમારે અહીંયા બાજુમાં 1 સેમી, કેટલા છે? 1 સેમી। તો અહીંયા તમારે વચ્ચે બંને ભાગમાં સરખું વેચવાનું છે। શું કરવાનું છે? સરખું વેચવાનું છે। તો જુઓ, અહીંયા 3 સેમી, કેટલી બતાવી છે? 3 સેમી। તો હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ કે ટુકડા એની લંબાઈ 6 સેમી છે, આખી બાજુનું માપ 1 સેમી હોય તો તેમાં 6 ચોરસ સેમીની લંબાઈ ગોઠવી શકાય છે। પણ તમારે અહીંયા કેટલા આપેલા છે? 5 સેમી અને 1 સેમી। તો આ બધી કેટલા આવશે? 6 સેમી। આ બધી કેટલા આવશે? 5 સેમી। તો તમને આના પરથી સમજણ પડે કે ગિનીનો ટુકડો સૌથી વધારે મોટો છે। ટુકડાની એની પહોળાઈ 5 સેમી છે, આથી બાજુના માપ 1 સેમી હોય તો 5 ચોરસ સેમીની લંબાઈ ગોઠવી શકાય છે। તો ગોઠવી શકાય, બરાબર। હવે જુઓ, ફરી તમારે આગળની ચિત્રની આકૃતિ જુઓ। તો અહીંયા તમારે 3 ભાગ કરવાના છે, એક ટુકડાને કેટલા ભાગ કરવાના છે? 3। તો જુઓ, આકૃતિ બીજી આકૃતિ જુઓ, ફરી એની પછીની 3 સેમી, કેટલી સેમી? 3 સેમી। હવે જુઓ, અહીંયા તમારે 3 સેમી લેવાની છે, કેટલી સેમી? 3 સેમી, બરાબર। અહીંયા પણ કેટલા છે? 3 સેમી, બરાબર। અને આગળ પણ અહીંયા 3 સેમી, કેટલા સેમી? 3 સેમી, બરાબર। હવે જુઓ, અહીંયા આવશે 5 સેમી, 5 સેમી, 5 સેમી, અને અહીંયા આવશે 1 સેમી,
आपने टुकड़ा ने ए अने बी मथी टुकड़ा बी एवा भाग पाड़े छे जेने टुकड़ा ए परती गोठवामां आवेल छे तो तेने पूरेपूरो ढाकी दो तो ते माटे ऊपर दर्शाव्या मुजब टुकड़ा बी ना त्रण भाग पाड़वामां आव्या छे। तेमाथी प्रथम बे भागना टुकड़ा ए पर गोठवता ते टुकड़ा ए पूरेपूरो ढाकी लेवामां आव्यो छे बराबर अने परंतु आम गोठव्या बाद टुकड़ा बी नो एक नानो भाग बाकी रहे छे। बी नो केवो भाग रहे बाकी रहे छे ऊपर आपणे आकृति जोई ए रीते तो जेना परथी कही शकाय के टुकड़ो बी ए टुकड़ा ए करता मोटो छे। ऊपर आपणे आकृति आपणे समझ्या हता ए के टुकड़ो ए मोटो छे का तो बी मोटो छे तो अहीं बी टुकड़ो ए करता मोटो छे। हवे जो विद्यार्थी मित्रों तमने अहीं फरी आकृति आपेली छे तो बन्ने साथे मळीने कुल केटला टुकड़ा ए पर गोठवी शकाय तो जो बन्ने साथे मळीने तमारे अहीं बॉक्स आपेलुं छे जो आकृति आपेली छे बन्ने साथे मळीने कुल केटला टुकड़ा ए पर गोठवी शकाय प्रश्न कर्यो छे बन्ने साथे કુલ કેટલા ટુકડા પર ગોઠવી શકાય પર ગોઠવી શકાય તો જો તમારી અહીંયા રકમ કેટલી આપેલી છે 6×5 રકમ કેટલી આપેલી છે 6 અને 5 તો 6 અને 5 નો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે 30 6×5=30 બરાબર તો આથી ટુકડા એ નું ક્ષેત્રફળ તમારે અહીંયા શું આવશે જવાબ 30 શું આવશે 30 બંને સાથે મળીને કુલ કેટલા ટુકડા પર ગોઠવી શકાય તો 30 6×5 કર્યા તો જવાબ શું આવ્યો 30 બરાબર આથી ટુકડા એ નું ક્ષેત્રફળ આથી ટુકડા એ નું ક્ષેત્રફળ બરાબર કેટલા થશે 30 ચોરસ સેમી કેટલા થશે 30 ચોરસ સેમી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમારે અહીંયા આગળ એક બોક્સ આપેલું છે એ બોક્સમાં પણ એ જ રીતે સમજૂતી આપેલી છે તમારી સમક્ષ આકૃતિ આપેલી છે જુઓ 1 2 3 4 5 6 આડા કેટલા છે 6 અને ઊભા કેટલા છે 5 બરાબર તો આડા 6 અને ઊભા 5 તો આપણે કેટલા થયા 6×5=30 કેટલા થયા 6×5 બરાબર કેટલા થયા 30 બરાબર એવી જ રીતે આ જ રીતે ટુકડા બી નું ક્ષેત્રફળ શોધો તો ટુકડા બી નું ક્ષેત્રફળ કેટલું થશે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આકૃતિ દોરવાની છે લખવાની છે અને આ જે મેં બોર્ડ પર આકૃતિઓ દોરાઈ હતી એ પણ તમારે સાથે સાથે ઘરેથી લખવાની છે નોટ્સમાં અને તૈયાર કરવાની છે તો હવે વિદ્યાર્થી મિત્રો જે મેં તમને સમજૂતી આપી એ તમારી નોટ્સમાં ઘરેથી તૈયાર કરી અને લખવાની રહેશે બરાબર હા બસ અહીંયા આપણે આજે આટલું પૂર્ણ કરીએ છીએ